નમસ્તે બાળકો, કેમ છો તમે બધા? મજામાં છો ને? હા, આજે આપણો પીરિયડ છે કયો? ચાલો સર્જન કરીએ. તેમાં આજે આપણે કંઈક નવું નવું શીખવું છે, પણ આપણે નવું કંઈક શીખતા પહેલાં આજે આપણે બધા એક હળવી કસરત કરીશું. તમે લોકો પણ મારી સાથે કરશો? તો ચાલો બધા કરો મારી સાથે. હેન્ડ્સ અપ, સાઈડ, શોલ્ડર અપ, સાઈડ, શોલ્ડર, ફોલ્ડ યોર હેન્ડ્સ. ચલો હવે આજે આપણે કંઈક નવું નવું શીખવું છે તમારે. આજે આપણે આકારો વિશે શીખવાનું છે. તેના વિશે શીખવાનું છે, આકારો વિશે. તમે લોકો જુનિયર કેજીમાં બધા આકારો વિશે તો શીખી જ ગયા છો ને? હા, તો તમે લોકોને આવડશે ને. આજે આપણે આકારો વિશે શીખવાનું છે. પણ કયા આકારો વિશે શીખવાનું છે તે તમને લોકોને કહું. 2D અને 3D આકારો વિશે. શેના વિશે? 2D આકારો અને 3D આકારો છે. 2D એટલે કેવા? બે પરિમાણ ધરાવતા. 2D આકાર એટલે કેવા આકારો? બે પરિમાણ ધરાવતા આકારો વિશે આપણે શીખવાનું છે. જો ભાઈ, 2D આકારને જાડાઈ હોતી નથી. આપણે હવે આકારો વિશે સમજીએ. જો આ કયો આકાર છે? જો તો બધા મને કહો તો આ કયો આકાર છે? ચોરસ છે. કયો છે? ચોરસ છે. બરાબર છે, આ ચોરસ છે. હવે આપણે બીજો આકાર લઈએ. જો આ કયો આકાર છે? આ જો તો ગોળ છે. કયો આકાર છે? ગોળ છે. આ કયો આકાર છે? આ કયો આકાર છે? જો તો ત્રિકોણ છે. કયો આકાર છે? ત્રિકોણ આકાર છે. બરાબર છે. આ કંપાસનો કયો આકાર છે? જો તો ભાઈ, આ કંપાસનો કયો આકાર છે? તમને કયો આકાર દેખાય છે? કંપાસ કયા આકારનો છે? લંબચોરસ છે. કયો છે? લંબચોરસ છે. પછી આ આકાર કયો છે? આ આકાર કયો છે? જુઓ તો બધા, પાન આકાર છે. આ કયો આકાર છે? પાન આકાર છે. આ કયો આકાર છે? આ કયો આકાર છે? જુઓ તો લંબગોળ છે. કયો આકાર છે? લંબગોળ છે. ઈંડા આકાર, એને ઈંડા આકાર પણ કહેવાય ને, એટલે આ લંબગોળ છે. કયો છે? લંબગોળ છે. આ કયો આકાર છે? આ કયો આકાર છે? જુઓ તો બધા, આને શું કહેવાય? અડધું ગોળ. કયું કહેવાય? જો આ ગોળ દેખાય તમને, પૂરું નથી ને ગોળ, એટલે આને શું કહેવાય? અડધું ગોળ. શું કહેવાય? અડધું ગોળ. પછી આ શું દેખાય છે? જો આ કયો આકાર છે? આ બુટીકનો કયો આકાર છે? તાળા આકાર જેવી છે ને. હા, કયો આકાર છે? તાળા આકાર. કયો આકાર? તાળા આકાર છે. પછી આ આંખ શેના જેવું દેખાય છે તમને? હીરા આકાર જેવું દેખાય છે ને. હા, તો આ કયો આકાર કહેવાય? હીરા આકાર કહેવાય છે. અને હવે આપણે આકારો વિશે જોયું ને. હા, આ બધા આકારો વિશે તમે જોયું છે. આ જેવા આકારો તમને આ ચોપડીની અંદર પણ આપેલા છે. તો ચલો હવે તમે બધા મારી સાથે બોલજો. ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, પાન આકાર, અર્ધગોળ, લંબગોળ, ગોળ, તારા આકાર અને હીરા આકાર. બરાબર છે, આ બધા આકારો આપેલા છે. હવે જુઓ, આ બધા આકારને કયા આકારો કહીશું આપણે? 2D આકારો. કયા આકારો કહીશું? 2D આકારો. તો હવે તમને 2D આકારો વિશે સમજ પડી ગઈ? હા, હવે તમને આવશે ને. જો હવે 2D આકારો વિશે તો તમે સમજી ગયા. હવે આપણે કયા આકારો લેવાના છે? 3D આકારો. કયા આકારો? 3D. 3D એટલે, 3 એટલે કેટલા? 3. 3 એટલે કેટલા? 3. કે જેને 3 પરિમાણ હોય. કેટલા પરિમાણ હોય? 3 પરિમાણ ધરાવતા હોય તેને 3D આકારો કહેવાય છે. તે 3D આકારોને આપણે પકડી શકીએ છીએ. તેની શું હોય છે? ઊંચાઈ અને જાડાઈ બંને હોય છે. તેને આપણે 3D આકારો કહીશું. હવે આપણે 3D આકારો વિશે જોઈશું. જો આ પહેલું શું છે? સમઘન છે. કયો આકાર છે? સમઘન છે. તમારી પાસે રમવાનો પાસો તો હશે ને. હા, તો એ પાસો કેવો હોય? સમઘન હોય છે. તો એને 3D આકાર કહેવાય. પછી આ શું છે? લંબઘન. શું છે? જો લંબઘન, આ બોક્સ છે તે તમને કેવું દેખાય છે? જુઓ તો લંબઘન છે ને. હા, એને પણ 3 આકાર છે ને, 1, 2 અને 3. તો આ બોક્સ છે તે પણ લંબઘન છે. કયું છે? લંબઘન છે. હવે જુઓ ભાઈ, આ શું છે? ગોળ. શું છે? ગોળ. અને આ કયો આકાર છે? શંકુ આકાર છે. કયો આકાર છે? શંકુ. એને આ બધા કયા આકાર છે? 3D આકારો છે. કયા આકારો છે? 3D આકારો. જો આ પુસ્તક છે તે પણ આવે ને, આ પુસ્તક જે છે તે પણ કેવું આવે? 3D આકારોમાં આવે. પુસ્તક પણ શેમાં આવે? 3D આકારોમાં આવશે. હવે તમને 3D આકારો વિશે સમજ પડી ગઈ? હા, હવે તમને 2D અને 3D આકારો વિશે સમજ પડી ગઈ હશે.
તો હવે તમને કોઈ પૂછે તો તમને આવડશે ને? હા, થેન્ક યુ.